મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા એકદમ દાણેદાર લડ્ડુ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રસાદ માટે રવાના લાડુ. ચાસણી લેવાની ઝંઝટ વગર, તેલ વગર, મૂઠિયા તળિયા વગર આ લાડુ બનાવીશું તો એકદમ પરફેક્ટ, દાણેદાર અને સરળતાથી બની જશે. અને આ ગણપતિના તહેવાર ઉપર તમે આ પ્રસાદમાં જરૂરથી લાડુ ભોગમાં ધરજો, તો બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવી એકદમ દાણેદાર રવાના લાડુ. તો એના માટે આપણે 1.5 કપ રવો લેશું. તો અહીંયા મેં ઝીણો રવો આવે તે જ લીધો છે, તમે સૂજીમાંથી પણ બનાવી શકો છો. હવે અહીંયા મેં મોણ માટે 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. 2 ટેબલસ્પૂન ઘીને મેં ગરમ કર્યું તો આટલું ઘી થયું છે. અને હવે આપણે આ ગરમ ઘીને જ આ રીતે ડાયરેક્ટ રવામાં એડ કરી દઈશું. તો એકદમ સરસ રીતે રવાના દરેક દાણામાં ઘી લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાના, એટલે લડ્ડુ પણ એકદમ દાણેદાર બનશે. હવે આપણે હલકું આંગળીથી ટચ કરી શકીએ એવું ગરમ પાણી લેશું અને ગરમ પાણીથી લોટ બાંધી લેશું. તો આપણે લોટને રેસ્ટ પણ નહીં કરવો પડે, તો માત્ર 10 મિનિટમાં લડ્ડુ તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જુઓ, તો થોડું થોડું પાણી એડ કરતો જવાનું. રવામાં પાણી બિલકુલ વધારે નથી જોઈતું, નહીં તો લોટ ઢીલો થઈ જશે. તમે જુઓ અહીંયા સેમી સોફ્ટ એવો મેં લોટ બાંધી તૈયાર કર્યો છે. જેમ તમે મસળશો એમાં લોટ છે એ થીક થશે. તો આટલો લોટ બાંધવામાં 1/2 કપ જેટલા જ પાણીની જરૂર પડી છે. હવે એકદમ સરસ મસળી લીધા પછી આપણે આમાંથી 4 લુવા તૈયાર કરી લેશું. તો આપણે મૂઠિયા વાળવાની ઝંઝટ પણ નહીં અને તેલ વગર આ લડ્ડુ તૈયાર થશે. તો તમે જુઓ આ લુવા તૈયાર થઈ ગયા. હવે આપણે 1 લુવો લઈ લેશું અને હવે આપણે એમાંથી ભાખરી બનાવી તૈયાર કરીશું. તો તમે નાના નાના ગોળ બોલ્સ બનાવી અને અપમ પેનમાં પણ શેકી શકો છો. હું અહીંયા ભાખરી બનાવું છું એટલે એકદમ સરસ રીતે શેકાઈ જશે અને સાથે રવો છે એ એકદમ સારી રીતે રોસ્ટ થઈ જશે. તો આપણા લાડુ ખાતી વખતે તમને બિલકુલ કાચા નહીં લાગે. તો આ રીતે મીડિયમ થીક એવી ભાખરી વણી તૈયાર કરીશું. હવે આ ભાખરીને આપણે શેકવા માટે લઈ લેશું. આપણે એમાં ઘીનો યુઝ કર્યો છે તો આ સમયે હું ઘીથી રોસ્ટ નથી કરતી. તમને લાગે તો તમારે થોડું ઘી બંને સાઈડથી લગાવી રોસ્ટ કરવાનું અને આ સાઈડથી એક સાઈડથી આ રીતે પેટર્ન આવી જાય પછી આપણે બીજી સાઈડથી પણ સાઈડને ચેન્જ કરતા રહેવાનું, એટલે એક સાઈડથી પણ બળે નહીં અને બંને સાઈડથી એકદમ સારી એવી શેકાઈ જાય. તો થોડી એકદમ સરસ એવી ગોલ્ડન કલર આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે. તમે જુઓ આ રીતે તમને એકદમ વ્હાઈટ ભાખરી દેખાશે અને આ રીતે તમે જુઓ ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તો વધારે આપણે ડાર્ક ગોલ્ડન કલર નહીં આવવા દેવાનો. આ રીતે બાકીની બધી ભાખરી મેં શેકીને તૈયાર કરી લીધી. ભાખરી હજુ ગરમ છે ત્યારે જ આપણે ભાખરીના આ રીતે ટુકડા કરી દેવાના, એટલે ઝડપથી ઠંડી થઈ જાય. તો આ રીતે બધી ભાખરીના પહેલાં હું ટુકડા કરી અને 2 મિનિટ માટે ઠંડી થવા દઈશ, એટલે એકદમ સરસ એવી ઠંડી થઈ જશે. તો હવે આપણે બધા ટુકડા કરી લીધા. આ રીતે ટુકડા કરશો તો ઝડપથી ઠંડી પણ થઈ જશે અને એકદમ દાણેદાર બનશે. તો હવે ઠંડી કર્યા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને આપણે એકદમ સરસ એને દાણેદાર બનાવવાની છે. તો આપણે પલ્સ મોડમાં ચલાવતા રહીશું તો એકદમ સરસ દાણેદાર આ મિક્સર તૈયાર થશે. તો તમે જુઓ મેં અહીંયા પીસીને તૈયાર કરી લીધો અને તમે આનું સ્ટ્રક્ચર જુઓ તો એકદમ પરફેક્ટ દાણેદાર છે. તો પણ આપણે એને ચાળવાનો છે કારણ કે એમાં મોટા ટુકડા રહી ગયા હશે તો એ નીકળી જશે. તો આ રીતે એકદમ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં એવી કાણાવાળી ચાળણી લેવાની અને એનાથી ચાળી લેવાનો. તો તમે જુઓ આ રીતે હાથથી ચાળી લેશું. તો તમે ગણપતિના પ્રસાદમાં કયા લાડુ બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો. ચૂરમાના લાડુ બનાવો છો કે રવાના લાડુ બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો. ચૂરમાના લાડુની રેસીપી જોવી હોય તો ગન્નુજ કિચન પર પહેલેથી મેં પોસ્ટ કરી છે. અને તમે જુઓ આ રીતે મેં ચાળી લીધું, મિક્સ કરી લેશું તો એકદમ પરફેક્ટ દાણેદાર છે. હવે આપણે ચાસણી લીધા વગર આ લાડુ બનાવવાના છે તો એના માટે આપણે 1 કપ સાકર લેશું. તો સાકરનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. તો તમે જુઓ સાકરને પીસી લીધી, આ રીતે એકદમ ફાઇન થઈ જશે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે આ લાડુને એકદમ ટેસ્ટી અને એકદમ એના લુક સારા આવે એના માટે આપણે ઘી ગરમ કરીશું. 2 ટીસ્પૂન મેં ઘી લીધું છે. હવે અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે. તમે અહીંયા તમે જુઓ 1/4 કપ બદામ, 1/4 કપ પિસ્તા અને 1/4 કપ કિસમિસ લીધી છે. ડ્રાય ફ્રૂટ ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકાય. હવે એકદમ સારી રીતે કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું.
तो तमे जो ड्राई फ्रूट सरस एवा रोस्ट थई गया। हवे आपणे साकरनो पाउडर एड करीशुं, तो तमे तमारा टेस्ट प्रमाणे एड करी सको छो। तो अहींया मैं एक कप एड कर्यो छे। हवे आपणे ड्राई फ्रूट पण एड करी देशुं, तो घी सहित एड करी देवाना। तो आ लाडू छे आ रीते तमे बनावशो तो तमने घी थोड़ू वधारे जोशे, पण एकदम टेस्टी बनशे अने साथे हेल्धी बनशे। तेलनो पण यूज नहीं थाय, मुठिया तळीशुं तो तेलनो यूज थशे अने लाडूनो टेस्ट पण सारो नहीं आवे। तो एक वार आ रीते हाथथी मिक्स करीशुं, जो जरूर लागशे तो आपणे वधारे घी एड करीशुं। तमे जुओ मिक्स कर्या पछी आ रीते आ मिश्रण थोड़ू कोरुं लागे छे, तो आपणे एमां वधारे घी एड करीशुं। तो आ रीते हाथथी पहेला मुठ्ठीवाळी चेक करी लेवानुं, तो लाडू बने तो घी एड करवानी जरूर नथी। तो मैं फरीथी आज पेनमां 2 टेबलस्पून घी गरम कर्युं छे, एड करी देशुं अने हवे मिक्स करीशुं। हवे गरम घी एड कर्युं छे एटले जे आपणे साकर एड करी छे ए थोड़ी मेल्ट थशे अने एनाथी ज बाइंडिंग आवी जशे, तो वधारे घी एड करवानी जरूर नहीं पड़े। बस आ रीते मिक्स करी देवानुं एटले साकर छे ए मेल्ट थशे अने तमे जुओ आ रीते बाइंडिंग आवी जशे। तो आ रीते लड्डू वळी એવું મિક્સર થઈ જાય એટલે આપણે એમાંથી લડ્ડુ વાળી તૈયાર કરીશું અને આ રીતે બધા લડ્ડુ બનાવી તૈયાર કરવાના। તો બે હાથથી આ રીતે પ્રેસ કરતું જવાનું અને એક સરખા લડ્ડુ વાળી તૈયાર કરવાના। તમે મોદકના મોલ્ડમાં પણ આ લડ્ડુને બનાવી અને તૈયાર કરી શકો છો। તો છે ને માત્ર 10 મિનિટમાં ઓછા સમયમાં ચાસણી લીધા વગર ખાંડ વગર આ લડ્ડુ તૈયાર થાય છે અને સુપર ટેસ્ટી એકદમ દાણેદાર બને છે। તો આ गणेश चतुर्थी पर तमे आ रवाना लाडूनी रेसिपी जरूर थी ट्राई करजो अने तमने आ रेसिपी केवी लागी ते मने कमेंट में जरूर थी कहजो। जो तमने मारी रेसिपीओ गमती होय अने हजु सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो जरूर थी करजो। मारी नवी नवी रेसिपी तमने जोवा मळती रहेशे अने तमारे कई रेसिपी नेक्स्ट जोवी छे ते मने कमेंट में कहजो, हूँ तमारी साथे शेर करीश। चालो फरी मळीशुं नवी रेसिपी साथे। थैंक यू फॉर वॉचिंग।